નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, ગુજરાત પોલીસ ખાતાની અંદર જે 10,500થી પણ વધારે લારડી કોન્સ્ટેબલ PSIની જગ્યા ઉપર જે ભરતી થનાર છે તેના ફોર્મ ફાઇનલી ભરાવાના ફિનિશ થઈ ગયા છે. 2 દિવસ પહેલાં જ 30 એપ્રિલ છેલ્લી તારીખ હતી. હવે જે પણ ઉમેદવારોએ એલઆરડી કોન્સ્ટેબલમાં જવા માંગે છે, જેમણે ફોર્મ ભર્યા છે, એવા ઉમેદવારો માટે હસમુખ પટેલ સરે એક મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન મૂકી છે. લોકરક્ષક ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર શું જાણકારી છે તેની માહિતી તમને આપો એની પહેલાં આપણા પ્લેટફોર્મને એકવાર જરૂરથી જોઈન કરી લેવા વિનંતી. દોસ્તો, 1 મે 2024 રોજ જે મહત્વપૂર્ણ નોટિસ હતી એલઆરડી કોન્સ્ટેબલની, તે છે ફી ભરવા માટેની. તો 4 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન 12,45,612 અરજીઓ થયેલ છે, જે પૈકી 10,26,819 અરજીઓ કન્ફર્મ થયેલ છે. જે ઉમેદવારો ફી ભરવાની હોય તેવા કુલ 1,55,371ની કન્ફર્મ થયેલ છે. તે પૈકી 1 મે 2024 રોજ 10:00 સુધીમાં 1,29,218 ઉમેદવારોએ ફી ભરેલ છે. આમ હજી પણ 26,153 ઉમેદવારોએ ફી ભરવાની બાકીમાં છે, જેથી બાકી રહેલ ઉમેદવારોને ફી તાત્કાલિક ઓનલાઈન ભરી દેવી. ઓનલાઈન ફી ભરવાની હોય પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇસ્યુ આવવાના કારણે સમયસર ફી ભરી શકાશે નહીં. આવા ઉમેદવારો અરજી રદ થશે, જેથી સમયસર ફી ભરી દેવી. જો ફી ભરેલ હોય અને રિસિપ્ટ દેખાતી ન હોય તો ફી ભર્યાના 72 કલાક સુધીમાં અથવા તો જે પેમેન્ટ કેન્સલ થયું છે તે ફી નવેસરથી ભરવાની છે. વધુમાં ખાસ જણાવવાનું કે જે ઉમેદવારોની અરજી કન્ફર્મ થયેલ છે તેવા ઉમેદવારો અરજીમાં કોઈ ભૂલ રહેલ હોય તો આ બાબતે રૂબરૂ કે ટપાલથી ભરતી બોર્ડ ખાતે સુધારા રજૂઆત કરવી નહીં, કારણ કે અરજી કન્ફર્મ થયા બાદ તેમાં કોઈ સુધારો કરી શકાય તેવું નથી. તો આ છે મહત્વપૂર્ણ અપડેટ. માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. જે મિત્રોને ફી ભરવાની બાકી છે, હજી સમય છે, આજે જ ભરી દેજો. ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.